ઉભવ થયેલા હોય છે અને ખેડૂતો રજૂઆત આવી. એટલે રાઘવજીભાઈ મારા સિનિયર વડીલ મિત્ર પણ છે અને ખેડૂતના હામી છે અને કિસાનના ખેડૂતના હામી છે અને કૃષિ મંત્રી છે. એટલે મારે એની સાથે વાત પણ થઈ હતી અને મેં લેટર લખ્યો છે કે સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર ખેડૂતો માટે એટલી બધી વિકાસશીલ યોજના લઈ આવે છે. દાખલા કે 6,000 રૂપિયા દર વર્ષે એના ખાતામાં આપે છે. પછી પીએમ કિસાન યોજના સન્માન નિધિ શરૂ કરી છે. પછી નીમ કોટેડ ખાતર માટેની વાત છે. સોઇલ કાર્ડ બનાવ્યું છે. પાક વીમા યોજના લીધી. ઈગ્રામ ઓર્ગેનિક ખેતી છે. નીમ કોટેડ યુરિયા વગેરે આ બધા મહત્વપૂર્ણ સરકારે ખેડૂતોના હિતમાં કામ કરેલા છે અને એની વિકાસ થાય, ખેડૂતોની આવક બમણી થાય એના માટેના જે પગલા ભર્યા છે તેમાં માત્ર એવું બને છે કે અમુક વેપારીઓ એ બિયારણ છે એ નકલી બિયારણ, સર્ટિફાઇડ નકલી બિયારણ બનાવી અને આપે છે ખેડૂતો. ખેડૂતો એમાં વાવે છે, વાવ્યા પછી પાણીનો, ખાતરનો બધો ઉપયોગ કરે, એની મહેનત બધી પડશે અને કમાણી હોય એ બધી એમાં જાય અને નકલી બિયારણ નીકળતા અંતે પાક ફેલ જાય છે, જેથી ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય છે. એ નુકસાન ન જાય, ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય, પાણીનો બગાડ ન થાય એટલા માટે મેં સરકારમાં એવા સજેશન આપ્યા છે રાઘવજીભાઈને અને કેન્દ્રમાં કે નકલી બિયારણ વેચતા ખેડૂતોને છેતરતા જે વેપારીઓ છે એની સામે કડક કાયદો બનાવે, કાયદામાં સુધારો કરે અને બિયારણ બીજી વખતે ન બનાવી શકે, ન વેચી શકે એના માટે એના પ્રાવધાન કરે અને જો જરૂર પડે ને ક્યાંય કચાશ હોય તો કાયદામાં સુધારો.